नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय गुजराती। बधा गुजरातीनी नोट काढ़ो। एमां आपणे हवे शुं करवानुं, पुनरावर्तन करवानुं छे। आपणे बधो कोष पूरो थई गयो छे, हवे आपणे पुनरावर्तन करवानुं छे। तो लखो हेडिंग पुनरावर्तन। प्रश्न एक, नीचे आपेला अक्षर ओळखी तेनी फरते गोळ करो। तो तमने मूळाक्षर अहीं आप्या छे, ए अक्षर सामे शब्दमां शोधवाना छे अने एनी फरते गोळ करवानुं छे। तो पहेलुं छे व। कयो मूळाक्षर आपे छे अहीं? व। तो अहीं वरदमां क्यो आवशे? व छे। तेनी फरते गोळ करो। પછી બીજામાં અ, અવધમાં છે વ, તો એની ફરતે ગોળ કરો। અને ત્રીજામાં પવન, તો વ છે, તો એની ફરતે ગોળ કરવાનું છે। બીજું છે ન। કયો મૂળાક્ષર આપે છે બાળકો? ન। તો જ્યાં ન આપ્યો હોય એની ફરતે ગોળ કરવાનું છે। તો કરો, નજરમાં આપ્યો છે ન, નમનમાં બે ન આપ્યા છે, તો કરો એની ઉપર ન ને અનંતમાં। ત્રીજું છે તા। શું આપ્યું છે? તને કાનો તા। તો તા જ્યાં હોય એની ફરતે ગોળ કરવાનું। તો શું આપ્યું છે? પહેલું તારક, એમાં તા આપ્યો છે, તો એની ફરતે ગોળ કરો। બીજું છે કતાર, કતારમાં તા આવ્યો, હા, તો એની ફરતે ગોળ કરો। પાતાળ, તો એની ફરતા આવ્યો છે, તો એની ફરતે ગોળ કરવાનું છે। ચોથું છે બા। શું આપ્યું છે મૂળાક્ષર? બને કાનો બા। તો પહેલા શબ્દમાં બાળક, તો એમાં બા આયા, બાળક, તો એમાં બને કાનો બા છે, તો એની ફરતે ગોળ કરો। કબાટ, હા, તો એમાં પણ બા છે, તો કબાટ મેં વચ્ચે ગોળ કરો। અને છેલ્લું છે બાબત, તો શું આપ્યું છે? બને કાનો બા આપી છે, હા, તો એની ફરતે પણ ગોળ કરો। પાંચમું છે ગા। શું આપ્યું છે? ગા, તો ગાયન, ગાયનમાં ગા આવશે, હા, તો એની ફરતે ગોળ કરો। ગામ, એમાં શું આપ્યું છે? પહેલો શબ્દ ગા, એની ફરતે ગોળ કરો। ત્રીજું છે ગાજર, એની ફરતે ગોળ કરો। છઠ્ઠું છે માં, મને કાનો માં। તો અહીંયા જ્યાં માં શબ્દ મૂળાક્ષર આપ્યો હોય એની ફરતે ગોળ કરવાનું છે। તો કરો માર્ગ, એમાં માં આવ્યો, હા, તો એમાં ગોળ કરો। સામાન, એમાં વચ્ચે માં છે। ઈમાન, એમાં પણ વચ્ચે મને કાનો માં આવ્યું છે, તેની ફરતે ગોળ કરવાનું છે। સાતમું છે જા। તો શું બનશે બાળકો? જાવક, તો જેને કાનો જાયો, હા, તો એની ફરતે ગોળ કરો। બજાર, એમાં ક્યાં છે? વચ્ચે, વચ્ચે આપ્યો છે જા। ગજાનન, એમાં પણ જેને કાનો જા આપ્યું છે, તો એની ફરતે પણ ગોળ કરો। આઠમું છે ના। ના, તો પહેલાં અહીંયા શું શબ્દ આપ્યો છે? નારણ, તો નોને કાનો ના થયો પહેલો, હા, તો એમાં ગોળ કરો। બીજું છે અનાજ, એમાં ના આપ્યો છે, હા, તો એની ફરતે ગોળ કરો। ત્રીજું છે જમના, એમાં ના આપ્યું છે, હા, તો એની ફરતે પણ ગોળ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ શું શીખ્યા આપણે? અક્ષર ઓળખી તેની ફરતે ગોળ કરતા શીખ્યા। હવે આપણે પ્રશ્ન બે જોઈએ। પ્રશ્ન બે, નીચેના નમૂના પ્રમાણે શબ્દ બનાવો। અહીં બાળકો નમૂનો આપ્યો છે, એવી રીતે શબ્દ બનાવવાના છે। તો પહેલું છે કાનન, તો અહીં લખ્યું છે કાનન,
तो बीजो शब्द शू बन से बाड़को काबर शू बन से तो लखो काबर। त्रीजो शब्द शू बन से कापड तो लखो अँ कापड। चौथो शब्द शू बन से कातर तो लखो आ चौथा शब्द में कातर। अने छेल्लो शू बन से कासम शू शब्द बन्यो बाळको कासम तो लखो जवाब में कासम। हवे बीजू जोईए एमां केवी रीते शब्द बनावानो छे ब ब करी एवी रीते जोड़वानुं छे तो पहेलुं शुं बनशे ब करी ते लखो बकरी। बीजू शुं छे बीजूनुं तीर क्यां आप्युं छे रणी ઉપર તો શું બનશે શબ્દ બરણી। ત્રીજું શું બનશે બંગડી શું બનશે બગડી। અને ચોથું શું બનશે બમણી શું બનશે બાળકો બમણી। હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ શું આપ્યું છે શબ્દ આપ્યા છે ભૌમિક તિલક અને કબાટ। તો બાળકો ભૌમિકમાં નીચે ભૌ ઉપર લીટી નીચે લીટી કરી છે તિલકમાં તી નીચે લીટી કરી છે અને કબાટમાં ક નીચે લીટી કરી છે તો એ શબ્દ શું બનશે અહીંયાથી ભૌ લેવાનો અહીંયાથી તી લેવાનો અને અહીંયાથી ક લેવાનો તો શબ્દ શું બનશે અહીંથી લો ભૌ તી ક તો શું શબ્દ મને બાળકો ભૌતિક। હવે આપણે બીજા આગળ જોઈએ નંબર ચાર ચાર નંબર એમાં શબ્દ બનાવવાના છે તો શું શબ્દ બનશે જે તીર આપ્યું છે એમાં આપણે વા પાછળ લગાવવાનો છે તો પહેલું શું બનશે સેવા શું બનશે બાળકો સેવા। લખો જવાબમાં સેવા। બીજું છે મે તો શું શબ્દ બનશે મેવા શું બનશે શબ્દ બાળકો મેવા તો લખો જવાબમાં મેવા। બીજો શું શબ્દ બનશે દેવા શું શબ્દ બનશે દેવા તો લખો દેવા। લેવા શું બનશે શબ્દ લેવા તો લખો લેવા। હવે આપણે નીચેનું જોઈએ પાંચમું એમાં પણ શબ્દ બનાવવાનો છે તો શું શબ્દ બનશે આ લગાડવાનો આગળ આ લગાડવાનો પાછળ આ મૂળાક્ષર છે એ લગાડવાના તો શું બનશે પહેલું આજ તો લખો અહીંયા આજ। બીજું શું બનશે આગ તો અહીં લખો આગ। ત્રીજું શું બનશે બાળકો આમ તો શબ્દ લખવાનું આમ। અને ચોથું શું બનશે આવ તો અહીં લખવાનું જવાબ આવ। નીચેનો પ્રશ્ન નીચેનું જુઓ છ નંબર તો એમાં શું આપ્યું છે બાળકો અહીંયા વય શું આપ્યું છે વય તો આપણે એનો શબ્દ બનાવવાનો છે તો શું બનશે વૈરાગી તો એ નમૂનો આપ્યો છે આપણને લખ્યો છે વૈરાગી। તો બીજું શું બનશે વૈદિક શું બનશે વૈદિક તો લખો જવાબમાં વૈદિક।
ત્રીજું છે શું બનશે? વૈદ્રાજ. શું બનશે? વૈદ્રાજ. ચોથું શું બનશે? વૈતાલ. શું બનશે બાળકો? વૈતાલ. તો લખો શબ્દમાં વૈતાલ. નીચે શું બનશે? વૈદેહી. તો લખો જવાબ વૈદેહી. અને પાંચમો શબ્દ શું બનશે? વૈભવ. શું બનશે? વૈભવ. લખો શબ્દ વૈભવ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક અને બે પ્રશ્નો કરાયા, એ તમારે તમારી નોટબુકમાં ઉપર હેડિંગ લખવાનું પુનરાવર્તન, અને તમારે જે મેં કરાયું એ તમારે નોટમાં લેસન કરવાનું છે. આટલું તમારું લેસન.